નમસ્કાર, એસલાઈ ન્યૂઝમાં આપ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીશું હેડલાઇન્સ પર. શહીદ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવની યાદમાં શહીદ દિવસે ભાજપે મશાલ રેલી યોજી. વલસાડ એલસીબીએ પાર્ટીમાંથી વિદેશી દારૂ ઝડપ્યો, જોકે એલસીબી પોલીસની કામગીરી શંકાના ઘેરામાં. જૂનાગઢ બેઠક પર ભાજપે યુવા ઉમેદવાર રાજેશ ચુડાસમાને મેદાને ઉતાર્યા. રાજકોટના પેલેસ રોડ પર નિર્માણાધીન મકાનનું સ્લેબ પડતા 8 મજૂરો ઘવાયા. અને સાસણગીરની સૌંદર્યતા જોઈ ક્રિકેટના ભગવાન સચિન સહિત પરિવાર ખુશખુશાલ થયો. હવે જોઈએ સમાચાર વિગતવાર. 23 માર્ચ શહીદ દિન નિમિત્તે સુરત શહેર ભાજપ દ્વારા શહેરના ઇચ્છાનાથ એસવીઆર કોલેજ ખાતે વિશાળ મશાલ રેલી યોજાઈ હતી. 23 માર્ચ 1931 રોજ અંગ્રેજ શાસન દરમિયાન દેશમાં આઝાદ દિનની હવા ચલાવનાર શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ જેવા ભારતના માતાના પુત્રો શહીદ થયા હતા. ત્યારથી આપણા દેશમાં 23 માર્ચને શહીદ દિવસ તરીકે ઉજવાય છે. ત્યારે આજે 23 માર્ચના રોજ સુરત શહેર ભાજપ દ્વારા શહેરના ઇચ્છાનાથ એસવીઆર કોલેજ ખાતેના સર્કલ ખાતેથી શહીદોની યાદમાં એક વિશાળ મશાલ રેલી યોજી હતી અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. 23 માર્ચ આપણા માટે ખૂબ અગત્યની આ તારીખ છે. આ દેશને જે આઝાદી મળી છે એમાં કેટલા યુવાનોએ હસ્તે મોડે જે સુળી પર ચડી ગયા હતા, પોતાની છાતીઓ પર જેમણે ગોળીઓ ઝીલી હતી, એવા યુવાનો એની શહીદીને કારણે આપણે સ્વતંત્ર થઈ શક્યા હતા. આજે અમને યાદ કરવાનો દિવસ હતો અને અમે વીર શહીદોને યાદ કરવા માગતા હતા, એમને શ્રદ્ધાંજલિ આપીને કહેવા માગતા હતા કે તમારા કારણે આજે આ દેશને જે સ્વતંત્રતા મળી છે, આ દેશ તમારો ઋણી છે અને આ દેશ તમને ક્યારેય ભૂલી શકશે નહીં, એવી અમે આ શ્રદ્ધાંજલિ મારફતે એમને આ શ્રદ્ધાંજલિ આપવા માગતા હતા. અને સાથે સાથે એમને કહેવા માગતા હતા કે આ દેશનો એક એક નાગરિક, એક એક યુવાન જો ફરીથી આ દેશને જરૂર પડે તો બલિદાન આપવા માટે, શહીદી ઓરી લેવા માટે તૈયાર છે, એવો પણ અમે મેસેજ આપીને એમ કહેવા માગતા હતા કે તમે આપેલી શહીદી એળે નથી ગઈ અને જરૂર પડે તો આ દેશને તમારી શહીદીને કારણે મળેલી સ્વતંત્રતાને અકબંધ રાખવા માટે, ફરીથી શહીદ થવા માટે પણ આ દેશના યુવાનોની તૈયારી છે. આ જ વાત આખા દેશમાં કહેવા માટેનો આ એક કાર્યક્રમ હતો. 23 માર્ચ શહીદ દિન નિમિત્તે યોજાયેલી વિશાળ મશાલ રેલીમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો, મોટી સંખ્યામાં શહેરીજનો પણ જોડાયા હતા અને શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને દેશ માટેની કુરબાનીની યાદ કરી હતી. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગુજરાતમાં પણ મોટી માત્રામાં દારૂ ઘુસાડાઈ રહ્યો છે. ત્યારે બગવાડા ટોલનાકા પાસેથી વલસાડની લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બાતમીના આધારે ટાટા ટેમ્પામાંથી લાખોના વિદેશી દારૂના જથ્થા સાથે 2 બુટલેગરોને ઝડપી પાડ્યા હતા. વલસાડ જિલ્લામાં ઘરફોડ, ચોરી, હત્યા, બેંકના એટીએમમાંથી પૈસા ઉપાડી લેવા સહિતના અનેક ગુનાઓ બની રહ્યા છે. ત્યારે માત્ર દારૂના જ કેસમાં હાલ તો પોલીસે રસ દાખવી રહી હોય તેમ લાગી રહ્યું છે. અને વલસાડ એલસીબી પોલીસે બગવાડા પાસે વોચ ગોઠવી બાતમીના આધારે એક ટાટા ટેમ્પાને આંતર્યો હતો અને ટાટા ટેમ્પામાંથી લાખોની મત્તાનો વિદેશ દારૂનો જથ્થો મળી આવતા પોલીસે ટેમ્પા ચાલક સહિત 2 ખેપિયાઓની, મદન થાપા અને સંતોષ ઠાકોરની અટક કરી હતી. પરંતુ દારૂનો જથ્થો પારડી પોલીસ મથકે લઈ જવાને બદલે પોલીસે સીધી પારડી વિશ્રામ ગૃહ ખાતે લઈ ગઈ હતી અને ત્યાં દારૂના જથ્થાની ગણતરી હાથ ધરી હતી. રાજકોટના પેલેસ રોડ પર નવા બની રહેલા એક મકાનની ઇમારતની છત ધરાશયી થતા તેના કાટમાળ નીચે કામ કરી રહેલા 8 મજૂરો દબાઈ જતા તેઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા. રાજકોટના પેલેસ રોડ પર એક નવી ઇમારત નિર્માણ પામી રહી હોય તે ઇમારતનો સ્લેબ ભરવાની કામગીરી ચાલુ હતી. તે દરમિયાન અચાનક ધડક આવેલી સ્લેબનું કાટમાં ધરાશયી થઈ જતા ભારે નાસભાગ મચી જવા પામી હતી. જ્યારે ઘટનાને પગલે નીચે કામ કરી રહેલા 8 મજૂરો કાટમાળ નીચે દબાઈ જતા લોકોએ તેમને કાટમાળમાંથી બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. જો કે અકસ્માતે સ્લેબ ધરાશયી થતા દબાયેલા 8 મજૂરોને નાની મોટી ઈજાઓ થઈ હોય અને કોઈ જાનહાની ન થતા હાશકારો અનુભવાયો હતો. દેવાંગ ભોજવાઈનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ.
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન અને ક્રિકેટની દુનિયાના ભગવાન એવા સચિન તેંડુલકર 2 દિવસ પહેલા સાસણગીરના પ્રવાસે પરિવાર સાથે આવ્યા હતા અને આજે સહપરિવાર રાજકોટ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાંથી વિમાન મારફતે તેઓ મુંબઈ રવાના થયા હતા. સાસણગીર ખાતે સહપરિવાર સિંહ દર્શન તેમજ કુદરતી સૌંદર્યની મોજ માણી પ્રભાવિત થયેલા સચિન તેંડુલકરે રાજકોટ એરપોર્ટ ખાતે ઔપચારિક વાત કરતા જણાવ્યું હતું કે સાસણની સુંદરતા અને નયનરમ્ય દ્રશ્ય થકી કુદરતની ગોદમાં જે દિવસો વિતાવવા મળ્યા તે અનુભવ તેના માટે ખૂબ જ સારો રહ્યો છે. અને આટલું કહી સચિન તેંડુલકર પરિવાર સાથે મુંબઈ જવા રવાના થયા હતા. ગુજરાતની 2 દિવસની મુલાકાતે સહપરિવાર આવેલા ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર સાસણગીરની સૌંદર્યતા જોઈ ગદગદિત થઈ ગયા હતા. દેવાંગ પુરચાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ. ગુજરાત લોકસભાની ચૂંટણીની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે ભાજપે બાકી રહેલી બેઠક પર જૂનાગઢ જિલ્લાના સાંસદના ઉમેદવારની મહોર ફરી કોળી ઉમેદવાર રાજેશ ચુડાસમા પર મારી હતી, તો સામે કોંગ્રેસે પીઠ નેતા જશુ બારડને મેદાને ઉતાર્યા છે. જૂનાગઢ જિલ્લાના સાંસદના ઉમેદવાર તરીકે ભાજપે ફરી કોળી ઉમેદવારની પસંદગી કરતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે. માંગરોળ માળિયા મત વિસ્તારના કાર્યરત ધારાસભ્યની પસંદગી લોકસભાના ઉમેદવાર તરીકે થતા રાજેશ ચુડાસમાના નિવાસ સ્થાને લોકો અભિનંદન પાઠવવા પહોંચ્યા હતા. જ્યારે 2 મોટા દિગ્ગજ પક્ષોમાં કોંગ્રેસે જૂના જોગી તરીકે તાલાળાના જશુ બારડને ઉમેદવાર તરીકે ઉભા રાખ્યા છે, ત્યારે તેમની સામે ભાજપે નવયુવાન અને પ્રથમ વખત જ વિધાનસભાની ચૂંટણીમાં જીતેલા ઉમેદવારને પસંદ કર્યા છે. જૂનાગઢ જિલ્લા લોકસભાની ટિકિટ એક ધારાસભ્ય તરીકે અને ફરી મને આ જૂનાગઢ જિલ્લા અને નવરચિત ગીર સોમનાથ જિલ્લાની સેવા કરવા માટે અને આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી અને વડાપ્રધાન પદના દાવેદાર અને વડાપ્રધાન નિશ્ચિત જ છે એવા માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને એક યુવાન તરીકે આ સમગ્ર જિલ્લાના યુવાનો વતી એમનો હું ખૂબ ખૂબ આભાર માનું. આ વિસ્તારની પ્રજા છેલ્લા 1.5 વર્ષથી આ વિસ્તારમાં મારી કામગીરીને ધ્યાને લઈ અને સમગ્ર વિસ્તારની પ્રજા અને જૂનાગઢ જિલ્લા મને ક્યાંય ને ક્યાંય પ્રોત્સાહિત કરતા હતા, ત્યારે આજે ફરી એક વખત મારી લોકસભાના ઉમેદવાર તરીકે પસંદગી થઈ ત્યારે તમામ આગેવાનોએ મને કોઈ ફોન ઉપર કોઈ અહીંયા પણ આવી અને મને શુભેચ્છાઓ પાઠવી. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે નવા સીમાંકન મુજબ આ બેઠકનો તાશ કોના માથાનો તાશ બનશે. દિનેશ ગામવાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જૂનાગઢ. સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં 100થી વધારે ઝીરો દબાણ રસ્તાઓ જાહેર કર્યા છે, પરંતુ તેમ છતાં શહેરના માર્ગો પર દબાણો થાય છે. ત્યારે આજે રવિવારના દિવસે રજા હોવા છતાં વરાછા ઝોનના અધિકારીઓએ રવિવારે બજારો પર લાલ આંખ કરી જાહેર માર્ગ પર કરાયેલા દબાણો દૂર કરાવ્યા હતા. સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં 100થી વધુ માર્ગોને ઝીરો દબાણ જાહેર કર્યા છે. જો કે તેમ છતાં લારી ગલ્લાવાળાઓ અને પાથરણાવાળાઓ જાહેર માર્ગો પર દબાણ કરી ટ્રાફિકની સમસ્યા સર્જી રહ્યા છે. ત્યારે આજે રવિવારની રજા હોવા છતાં મનપાની વરાછા ચોરના દબાણ ખાતાના અધિકારીઓએ વરાછા વિસ્તારમાં રાઉન્ડ અપ કર્યો હતો અને કાપોદ્રામાં મારુતિ ચોક પાસે અને ગાયત્રીનગર પાસે કરાયેલા લારી ગલ્લાવાળાઓ અને પાથરણાવાળાઓનો રવિવારીય બજાર દૂર કર્યો હતો. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. મહેદવીયાભાઈ સમાજના ધર્મગુરુ હઝરત સૈયદ મોહમ્મદ જોનપુરી મહેદીએના 588માં જન્મદિવસની ઉજવણી નિમિત્તે ભરૂચના મોટા ડભોઈયા વાડ ખાતે ભવ્ય સમારોહનું આયોજન કરાયું હતું. આજથી 588 વર્ષ પહેલાં ઉત્તરપ્રદેશના જૌનપુરમાં સૈયદના ઘરમાં સૈયદ મોહમ્મદ જૌનપુરીનો જન્મ થયો હતો. સૈયદ મોહમ્મદ જૌનપુરીએ નવા દીન ધર્મની માત્ર સ્થાપના જ નહોતી કરી, પરંતુ અલ્લાહના ગ્રંથ કુરાન શરીફનું સાચું અર્થઘટન પણ દુનિયા સામે મૂક્યું હતું.
સમાજ કે લીએ મેસેજ યે હૈ કે જહાં તક હો સકે આપ ઇખ્તલાફાત કો ખતમ કરના ચાહીએ ઓર અમન અમાન કી જિંદગી બસર કરને કી કોશિશ કરની ચાહીએ ઇસલિયે કે સબસે ઝ્યાદા જો ફસાદ પેદા હોતા હૈ વો નફ્સ કે તરફ સે પેદા હોતા હૈ અગર આપને અપને નફ્સ કો કંટ્રોલ મે કર લિયા તો ફિર સારે ફસાદ કી જડ મિટ જાતી હૈ ઇસી કો મહદી મૌઉદ ને પેશ કિયા કે લોગ દુનિયા કી ઇસ્લાહ કરને કી કોશિશ કરતે હૈ લેકિન ઉસમે કામયાબ નહીં હોતે સબસે પહેલે જો શખ્સ ઇસ્લાહ કરને કી કોશિશ કરતા હૈ તો વો સબકે સબકે લિયે ઇસ્લાહ કા બાયસ બન જાતા હૈ ઓર ઇસ્લાહ ઉસી સે પેદા હો સકતી હૈ ઇસલિયે હમ સબકો ચાહિયે કે અપને અપને દમા અપને અપને દિલો મે જો હસદ કપટ કીના મુકાબલા ઓર દૂસરે કે જિદ કે મુકાબલે મે જો ચીઝે પેદા હોતી હૈ ઉસકો ખતમ કરને કી કોશિશ કરની ચાહિયે મહદવીય સમાજ દ્વારા તેમના જન્મદિન નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં હજરત સૈયદ આબિદ મિરાજી ખુદ મિરીએ પોતાની દિવ્ય વાણીથી હાજર વિશાળ જનમેદનીને મુક્ત કર્યા હતા. અવી સૈયદનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ. લિંબાયત મીઠીઘાડી ખાતે આવેલ શંભુનગરમાં યુવતીની છેડતી કરનારાઓને યુવતીએ ઠપકો આપતા સ્થાનિક માથાભારે ઈસમોએ યુવતીને માર મારી તેની છેડતી કરી સાથે યુવતીના ભાઈને પણ માર માર્યા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. લિંબાયતના મીઠીખાડી ખાતે આવેલ શંભુનગરમાં રહેતી સારા બહાદુર ખાન સાંજના સમય ઘર પાસે આવેલ કરિયાણાની દુકાને જઈ રહી હતી ત્યારે સ્થાનિક માથાભારે યુવાનોએ તેણીની છેડતી કરી હતી, જેથી યુવતીએ તેઓને ઠપકો આપતા ઉશ્કેરાયેલા માથાભારે યુવાનોએ તેણીને માર મારી છેડતી કરી કપડાં ફાડી નાખ્યા હતા. જ્યારે બનાવની જાણ યુવતીના ભાઈને થતાં તે યુવાનોને ઠપકો આપવા જતા યુવાનોએ તેને પણ માર માર્યા હોવાનો આક્ષેપ નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા આવેલી મહિલાએ કર્યો હતો. મેં દુકાન પે ગઈ હતી, ઉસકે લડકે ને મુજે છેડા, દો તીન લડકે થે ના, દો તીન લડકે થે ઉસકે, છોકરી ભી, ઉસકી માં ભી, ઉસકા લડકા ભી થા, લડકા ભી, દુપટ્ટા દુપટ્ટા ખીચે થે લોગો ને, ગલા દબા દીએ થે ઉસકે, ઓર બહોત મારે ભી, હા કીએ ના, છોડ ના, યે હાથ બતા, હાથ, કોન સે વિસ્તાર મે ઓર કાબે કીએ, યે લિંબાયત, લિંબાયત મીઠીઘાડી, યે હાથ કી કિતના લગેલા, આપ કોન સે વિસ્તાર મે રહેતો. ત્યારે હાલ તો નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા આવેલા પરિવારે આક્ષેપ કરી પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. નવાગામ ડિંડોલી ખાતે આવેલ રાધાકૃષ્ણ સોસાયટીમાં સ્થાનિક 10-12 માથાભારે ઈસમય યુવતીની છેડતી કરવા કહેવા ગયેલી માતા અને બે ભાઈઓને માથાભારે ઈસમય હુમલો કરી બે ભાઈઓ પર ચપ્પુ વડે હુમલો કરતા એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. નવાગામ ડિંડોલી ખાતે આવેલ રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતા શ્રીકાંત દુબે અને જયકાંત દુબે બે ભાઈઓ ઘર પાસે જ રહેતી યુવતીને સ્થાનિક 10-12 માથાભારે ઈસમો શેરથી કરી રહ્યા હતા અને યુવતીની માતા સાથે પણ એલફેલ વાત કરી રહ્યા હતા. તેથી સમજાવવા ગયા હતા ત્યારે ઉશ્કેરાયેલા માથાભારે ઈસમો બંને ભાઈઓ પર તૂટી પડ્યા હતા અને ઢોર માર મારી ચપ્પુ વડે હુમલો કર્યો હતો, જેમાં શ્રીકાંત દુબેને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેથી બંનેને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં શ્રીકાંતની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઓ દોપહર કો મેરા ફોઈ જો હૈ સાડી ની બના રહી થી તો ઉધર સામને ટપોરી 10-12 બેઠે હુએ થે તો વો લોગો ને લડકીઓ કો છેડતી કર રહે થે તો મેરા ફોઈ બોલને ગઈ તો બોલને ગઈ તો ઉસકો ભી ગાલી ગલૌચ કરને લગે તો ફોઈ હમ લોગ કો વો અકેલી થી તો હમ લોગ કો ફોન કિયા તો હમ લોગ ગયે તો હમ લોગ સમજૌતા હી કરા રહે થે વો લોગ જો હૈ બાર બાર ચાકૂ નિકાલ કે મારને કે લિયે કર રહે થે ફિર ભી હમ લોગો કો મતલબ સબ જીતની પબ્લિક થી તાકી ઉનસે ડરે વો હિસાબ સે દિખા રહે થે. વો 10-12 લડકો કી પૂરી ગેંગ હી હૈ ઉન લોગ કી. રાધા સ્વામીનગર હૈ ના, રાધા સ્વામીનગર હૈ, ટોની નામ હૈ, ટોની નામ હૈ વો, ઉસમે જો મેન લુખા હૈ ના વો ટોની નામ કા હૈ. ત્યારે હાલ તો છેડતી અને હત્યાના પ્રયાસ મામલે ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અડાજણના ગંગેશ્વર મહાદેવ મંદિરમાંથી ચપ્પલ ચોરી ભાગી રહેલા ચોરને પકડવા ગયેલા પૂજારીનું અપહરણ કરાતા લોકોએ ચોરો પૈકી એકને ઝડપી પાડી બરાબરનો મેથી પાક આપી પૂજારીને હોસ્પિટલે ખસેડ્યો હતો. જ્યારે ઝડપાયેલા રીઢાને પોલીસને સોંપતા પોલીસે તેની પૂછપરછ કરી તેના અન્ય 3 સાથીઓને પણ ઝડપી પાડ્યા હતા. અડાજણના ગંગેશ્વર મંદિરમાં ચપ્પલ બૂટ ચોરી કરતા એક ચોરને પૂજારી દીપક મહારાજે ઝડપી પાડ્યો હતો. જ્યારે ઝડપી પાડેલા ચોરની ટોળકીને પકડવા માટે દીપક મહારાજ એક ચોરને ગાડીમાં બેસાડીને મહાલક્ષ્મી મંદિર નજીક લઈ ગયા હતા. જ્યાં ચોરની ટોળકીની રિક્ષામાં હતી ત્યારે ટોળકી પાસે જતા દીપક મહારાજનું ચોરોએ રિક્ષામાં અપહરણ કર્યું હતું.
અને રિક્ષામાં જ મહારાજને ઢોરમાર માર્યો હતો. ત્યારે મહારાજની સાથે અન્ય એક ઇસમ પણ હતો. ત્યારે તેણે બૂમાબૂમ કરતા રિક્ષામાં ચોરો દીપક મહારાજને લઈને ભાગતા હતા. તે વેળાએ રસ્તામાં સ્નેહ સંકુલની વાડી પાસે રિક્ષા પલટી ખાઈ ગઈ હતી, જેના કારણે દીપક મહારાજને ગંભીર ઇજાઓ પણ થઈ હતી. ત્યારે ચપ્પલ ચોરી કરતી ટોળકીના ચારે સાગરીતો પવન વેપારી, પ્રેમ ગાયકવાડ, આકાશ પટેલ અને મોવિન ખાન પઠાણને અડાજણ પોલીસના હાથે ઝડપી પાડ્યા હતા અને તેઓની પૂછપરછ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. પાંડેસરામાં યુપી અને બિહારવાસીઓને ભડકાવતા પોસ્ટર સામે ચૂંટણી પંચે ગંભીર નોંધ લીધી છે, જેમાં કોંગ્રેસના અનુપ રાજપૂતના નામથી લખાયેલા પોસ્ટરમાં નરેન્દ્ર મોદી અને રાજ ઠાકરેની દોસ્તી પર સવાલ ઊભો કરવામાં આવ્યો હતો, જે બાબતે હાલ તો ચૂંટણી પંચે આચારસંહિતા હેઠળ પોસ્ટરો દૂર કર્યા છે. શહેરના પાંડેસરા વિસ્તારમાં જ્યાં સૌથી વધુ યુપી અને બિહારના લોકો રહે છે, ત્યાં પ્રાંતવાદને સળગાવતા આ પોસ્ટરે ખાસો વિવાદ સર્જ્યો છે. રાજ ઠાકરેએ મુંબઈમાં યુપી બિહારવાસીઓ પર આકરા પ્રહારો કર્યા હતા અને એ જ રાજ ઠાકરેની નરેન્દ્ર મોદી સાથેની સાંઠગાંઠના દર્શાવતા પોસ્ટરો બનાવી કડવા ભૂતકાળનો તાજો કરવાનો પ્રયાસ આ પોસ્ટર દ્વારા કરવામાં આવ્યો હતો, જેમાં સામે શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી પંચ સમક્ષ સરાવ કરવામાં આવી હતી, જેના અનુસંધાનમાં ચૂંટણી પંચે હાલ તો પોસ્ટરો દૂર કરી દીધા છે. શહેર ભાજપ પ્રમુખ પુણેશ મોદીએ આ સમગ્ર પ્રકરણમાં કોંગ્રેસની કૂટનીતિની દર્શન કરતા હોવાનું જણાવ્યું હતું. ચૂંટણી સમયે મજબૂત બેઠક પર આવા પ્રાંતવાદને ભટકાવવા બદલ કોંગ્રેસની ઝાટકડી પણ તેમણે કાઢી હતી. એ કોંગ્રેસની જન્મજાત આ પ્રમાણેની હરકત છે જ. કોંગ્રેસને ખબર છે ઉમેદવાર મુક્તિ નથી. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સામે કોંગ્રેસ ઉમેદવાર મુક્તિ નથી અને એને ખ્યાલ છે કે અહીંયા જીતી શકાય એમ નથી, એટલે કોંગ્રેસ ષડયંત્ર રચે છે, લોકોને ગુમરાહ કરે છે. લોકોના વચ્ચે પ્રાંતવાદ, કોમવાદનું જે બીજ વધુ ફેલાવીને કોમી વિમર્શ્ય ઊભું કરે છે, આના કારણે અમે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે કે આ પ્રકારનું ગુજરાતમાં અને સુરતમાં બિલકુલ સંભવ નથી. ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રવાદી પાર્ટી છે, અમારી મહારાષ્ટ્રમાં યુતિ શિવસેના જોડે છે. ત્યારે બીજી તરફ શહેરભરમાં રાજકીય વિવાદ ઉભો કરનાર આ પોસ્ટરમાં દુશ્મન કા દુશ્મન દોસ્ત હોતા હૈ તો દુશ્મન કા દોસ્ત દુશ્મન ક્યો નહીં જેવી તીખી ટિપ્પણી સાથે નરેન્દ્ર મોદી અને રાજ ઠાકરેના સંબંધો દર્શાવવામાં આવ્યા છે. ત્યાં ઉઠેલા રાજકીય વિવાદને પગલે ચૂંટણી પંચ દોડતું થઈ ગયું હતું, જે કે આ પોસ્ટર નીચે કોંગ્રેસના અનુપ રાજપૂતનું નામ લખાયું હોય જે દિશામાં તપાસ આરંભ કરવામાં આવી છે. પરંતુ S9 ન્યૂઝ ચેનલને આપેલી મુલાકાતમાં અનુપ રાજપૂતે આ કૃત્ય પોતે કર્યું હોવાનું કબૂલ્યું હતું અને પોતાના સમાજને મોદીના રાજ ઠાકરે સાથેના સંબંધ અંગે જાગૃત કરવા મોદીને જાણકારો આપવા જણાવ્યું હતું. એ બેનર મેં મારા સમાજના લોકોને જાગૃત કરવા માટે લગાવેલા, કેમ કે થોડાક દિવસ વર્ષ પહેલાં જોવામાં આવેલું કે જ્યારે રાજ ઠાકરે મુંબઈની અંદર એ અને એની પાર્ટીઓ જ્યારે ઉત્તર ભારતીયોને યુપી બિહારવાળાને ખાસ કરીને ટાર્ગેટ કરી મારવાનો અને હીન પ્રયાસો એને ત્યાંથી ભગાવવાના પ્રયાસો કરતા હતા, ને આજની તારીખમાં જ્યારે ચૂંટણી છે અને નરેન્દ્ર મોદી એની પક્ષના વેટિંગ પીએમ ઇન વેટિંગ હોય અને જે રાજ ઠાકરે સાથે દોસ્તી રાખતા હોય, તો અમારો કેવું એવું છે કે અમે સમાજના લોકોને જાગૃત કરીએ છીએ કે જો રાજ ઠાકરે અમને એમનો મિત્ર નહીં માનતા હોય તો અમે એમના મિત્રને શું કામ મિત્ર માનીએ. એક કહેવત છે ગામમાં કે દુશ્મન કા દુશ્મન દોસ્ત હોતા હૈ તો દુશ્મન કા દોસ્ત દુશ્મન ક્યો નહીં. તો રાજ ઠાકરે જો ઉત્તર ભારતીયોને નહીં સ્વીકારી શકતા હોય તો અમારે ઉત્તર પ્રદેશની અંદર જ્યારે વારાણસીની અંદર હોય કે ઉત્તર પ્રદેશ અને બિહારની અંદર હોય નરેન્દ્ર મોદી વોટ રૂપી ભીખ માંગતા હોય અને એ ઉત્તર ભારતીયોને જે કાયમ હીન અને બાલિશ પ્રયાસ કરવા માંગતા હોય, ઉત્તર ભારતીયોને કાયમ નીચે બતાવવા માંગતા હોય, તો અમે એમને શું કામ સ્વીકારીએ એવું અમે અમારા સમાજની અંદર એક મેસેજ આપવા માંગીએ છીએ. ચૂંટણીમાં રાજકીય પક્ષોને મજબૂત કરવા કાર્યકરો અને નેતાઓ કોઈ પણ હદે જતા હોય છે, તે વાત તો સ્પષ્ટ છે, પરંતુ રાજકીય ફાયદો ઉઠાવવા આ રીતે પ્રાંતવાદના દાવાનળને આગ ચાપવાનું હીનકૃત્ય સમાજ માટે સાચે જ નુકસાનકારક બની શકતો હોવાનું મત શહેરના નેતાઓ વ્યક્ત કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. લોકસભાની ચૂંટણી આવતાની સાથે જ રાજકીય પક્ષોમાં આક્ષેપ પ્રતિ આક્ષેપોનો દોર શરૂ થઈ ગયો છે અને સાથે સાથે એકબીજાના પ્રચાર એજન્ડા પર પણ કટાક્ષ કરવાનો આરંભ કરી દેવામાં આવ્યો છે, જેમાં હાલમાં જ કોંગ્રેસ સમર્થકોએ ભાજપના પ્રધાનમંત્રીના ઉમેદવાર નરેન્દ્ર મોદી અને RSSની મજાક ઉડાવતી વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ કરી છે, જે હાલમાં યુટ્યુબ પર ધૂમ મચાવી રહી છે. થોડા દિવસો પહેલાં ભાજપના સમર્થકો દ્વારા કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીને પ્રમોટ કરતી હર હાથ શક્તિ હર હાથ તરક્કી તરીકેની જાહેરાતને બદલી નાખી હર હાથ લોલીપોપ હર હાથ રેવડીના નામે બનાવી મજાક ઉડાવવામાં આવી હતી. ત્યાં હવે કોંગ્રેસ સમર્થકોએ મોદીને ખુરશીની લાલસા તેમજ ઇતિહાસની ઓછી જાણકારી હોવાની મજાક ઉડાવવામાં આવી રહી છે.
તે સાથે નરેન્દ્ર મોદી જેવા લાગતા શખ્સને સંઘના યુનિફોર્મમાં બે છરા એકબીજા સાથે ઘસતા બતાવવામાં આવ્યા છે. તે ઉપરાંત આરએસએસના કાર્યકરોને પણ વિડીયોમાં ઉભા રાખી મોહન ભાગવત સહિતના સંઘ પર કટાક્ષ કરવામાં આવ્યો છે. તો આવો એક નજર કરીએ આ વિડીયો પર. સિમ્પલ સી બાત હૈ, હમ સાયન્સ વાયન્સ તો કુછ જાનતે નહીં, ના હી હમે હિસ્ટ્રી ઓર ઇકોનોમિક્સ સે કોઈ મતલબ હૈ. સિકંદર ઓર પોરોસ કી લડાઈ ને હમારા ભૂગોળ ભી કર દિયા હૈ પૂરા ડાવાડોલ. ઇસ ઉમ્ર મે કબ ક્યા મુંહ સે નિકલ જાય કુછ કહા નહીં જા સકતા. ઇતિહાસ બન ચુકે લોગો કી તકલીફે, ઉનકા દર્દ, ઉનકી બેસિર પહેર કી બાતે, સત્તા કે ઇંતજાર મે ગુજરી રાતે, યે સબ વોહી બહેતર સમજ સકતે હૈ જો હર ધર્મી હો, બાત બાત મે બવાલ મચા દે, જિનકી ઉમ્ર કમ સે કમ 60-70 કે પાર હો, ઓર જિનકો યુવાઓં કી ભવિષ્ય સે જ્યાદા ચિંતા કુર્સી પે બેઠને કી હો, ઓર વો હૈ હમારે સંઘ કે બીજેપી કે નેતા, જો સબ કુર્સી પાને કે ઇંતજાર મે ખુદ ઇતિહાસ હો ચુકે હૈ. વો ગાના હૈ ના, મંદિર મિલાન રામ, હમે બુઢ્ઢા મિલ ગયા, હમે બુઢ્ઢા મિલ ગયા. કુછ ભી ના સોચના, લંબી લંબી ફેંકના, બસ અપની રોટી સેકના. મેં સોહન ભાગવત તોડ મરોડ કી મુહિમ સે જુડા એક કટ્ટર કાર્યકર્તા, આખિર મરતા ક્યા ના કરતા. કેમેરા કેમેરા કેમેરા, નાહી સોચ નાહી ઉમ્મીદ, બીજેપી. નહી સોચ નહી ઉમ્મીદના સ્થાને ના નહી સોચ ના નહી ઉમ્મીદનો સ્લોગન મૂકી કટાક્ષ ભરેલી આ વિડીયો હાલ તો યુટ્યુબ પર ધૂમ મચાવી રહી છે. પરંતુ આ વિડીયો યુદ્ધનો ભાજપ સમર્થકોએ મહિના પહેલા આરંભ કર્યો હતો, જેમાં કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધીના યુવા કાર્યકર હસીબા અમીન સાથે બનાવેલી જાહેરાત સામે ભાજપ સમર્થકોએ હસીબા અમીન જેવા પોશાક પહેરાવી નાની બાળકીને લઈને વિડીયો બનાવી હતી, જેમાં હર હાથ શક્તિ હર હાથ તરક્કીને જાહેરાતને બદલી નાખી હર હાથ લોલીપોપ હર હાથ રેવડીના નામે બનાવેલી રાહુલ ગાંધીના વેશમાં નાના બાળકને લોલીપોપ ચૂસતો બતાવવામાં આવ્યો હતો. તો આવો આ ગીમિત વિડીયો પર પણ એક નજર કરી લો. સિમ્પલ સી બાત હૈ, કોઈ રોકેટ સાયન્સ નહીં. સિમ્પલ સી બાત હૈ, કોઈ રોકેટ સાયન્સ નહીં. યુવા હૈ, ઉનકે જો એક્સપેક્ટેશન્સ હૈ, બિલીવ્સ હૈ, માઇન્ડસેટ હૈ, વો ઓબવિયસલી એક યુવા હી બહેતર સમજ સકતા હૈ. હમ બચ્ચો કી જો એક્સપેક્ટેશન્સ હૈ, બિલીવ્સ હૈ, માઇન્ડસેટ હૈ, વો ઓબવિયસલી એક બચ્ચા હી બહેતર સમજ સકતા હૈ. જો લિબરલ હો, જો ઓપન માઇન્ડેડ હો, જો થોડા બચકાના હો, ઇમેચ્યોર હો, ક્રેઝી માઇન્ડેડ હો. ઓર વો અગેન નો રોકેટ સાયન્સ, કોંગ્રેસ કે લીડર્સ હૈ જિનકે સાથ યૂથ રિલેટ કરતા હૈ. ઓર વો અગેન વહી પોકેટ સાયન્સ, કોંગ્રેસ કે લીડર્સ હૈ જિનકે સાથ કિડ રિલેટ કરતા હૈ. વો ગાના હૈ ના, હમ હૈ નયે અંદાઝ ક્યો હો પુરાના. વો ગાના હૈ ના, દિલ તો બચ્ચા હૈ જી, લીડર કચ્ચા હૈ જી. કટ્ટર સોચ નહીં યુવા જોશ, કોઈ સોચ નહીં ખાલી બિલી કા જોશ. મેં હસીબા અમીન, રાહુલ ગાંધીજી કી ઇસ યુવા સોચ સે જુડી એક યુવા કોંગ્રેસ કાર્યકર્તા. મેં સબસે હસીન, કાહુલ બાબા કી ઇસ ગેંગ સે જુડી એક બાર કોંગ્રેસ કાર્યકર્તા, જહાં કોઈ કાર્ય નહીં કરતા. હર હાથ શક્તિ હર હાથ તરક્કી. અરે અરે અરે, હર હાથ લોલીપોપ હર હાથ રેવડી, કોંગ્રેસ. હજુ તો લોકસભાની ચૂંટણીની તૈયારીઓમાં ઉમેદવારોના નામો જાહેર થઈ રહ્યા છે, ત્યાં આવા મજાક કરતા કટાક્ષો અને પ્રહારો લઈને લોકોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર ભારે ધૂમ મચાવી રહી છે. મૂળ વિડીયોમાં મજાક બનાવતી વિડીયો બનાવીને ચૂંટણી પ્રચારનો ઉપયોગ કરવામાં નુસ્ખો હવે ચૂંટણીના યુદ્ધ નવું શસ્ત્ર બની ગયું હોય તેમ માહોલ ગરમાઈ રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. શહેરની વરાછા અને કાપોદ્રા પોલીસે ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી મેચ પર સટ્ટો રમાડી રહેલા 14 સટોડિયાઓને ઝડપી પાડી. તેઓ પાસેથી પોલીસે રૂપિયા 3 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. 2020ની મેચ હોય ત્યારે તેના પર સટ્ટો ન રમાય તે કઈ રીતે બની શકે? ત્યારે હાલમાં ચાલી રહેલ ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા હોવાની બાતમીના આધારે કાપોદ્રા પોલીસે ક્રિષ્ના મેટલર નામની ઓફિસમાં દરોડા પાડ્યા હતા. ત્યાં સ્થળ પરથી સટ્ટો રમાડી રહેલા મનીષ પોખરા, યોગેશ વઘાસિયા, સંદીપ અણધણ, મુકેશ ભૂટાણી, જીતેન્દ્ર પંચાણી, સંજય કાલાકણી, વિજય કાલાકણી, પિયુષ દેસાઈ, જમીન ઢડુક, હિરેન સિદ્ધપુરા અને ભરત સિંગાણાને પોલીસે ઝડપી પાડ્યા હતા અને તેઓ પાસેથી 2.54 લાખથી વધુની મત્તા પોલીસે કબજે કરી હતી. જ્યારે વરાછા પોલીસે ડાયમંડ વર્લ્ડની એક ઓફિસમાં છાપો મારી ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી મેચ પર સટ્ટો રમાડી રહેલા દીપક ઘડિયા, ગોવિંદ આહિર અને મહેન્દ્ર ચુડાસમાને ઝડપી પાડ્યા હતા અને પોલીસે તેઓ પાસેથી પણ સટ્ટા રમાડવામાં ઉપયોગી સાધન અને રોકડ મળી કુલ રૂપિયા 46,000થી વધુની મત્તા કબજે કરી હતી. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.
પશ્ચિમ રેલવે દ્વારા 3 મહિના માટે મુંબઈ, લખનઉ, જયપુર, ઇન્દોર તથા પટના માટે સ્પેશિયલ 3 હોલિડે સાપ્તાહિક ટ્રેન દોડાવવામાં આવશે અને આ ટ્રેનોનું બુકિંગ સોમવાર 24મીથી શરૂ થશે. બાંદ્રા જયપુર સાપ્તાહિક સુપરફાસ્ટ એસી ટ્રેન તારીખ 7 એપ્રિલથી 30મી જૂન સુધી દોડાવાશે અને આ ટ્રેન દર સોમવારે બાંદ્રાથી સાંજે 4:50 નીકળી બીજા દિવસે સવારે 10:45 જયપુર પહોંચશે. તેવી જ રીતે જયપુરથી આ ટ્રેન દર મંગળવારે બપોરે 12:10 નીકળી બીજા દિવસે સવારે 7:35 બાંદ્રા પહોંચશે અને આ ટ્રેન બોરીવલી, વાપી, સુરત, ભરૂચ, વડોદરા, દાહોદ, રતલામ જેવા સ્ટેશનો પર ઊભી રહેશે. બાંદ્રા ટર્મિનલ લખનઉ સાપ્તાહિક ટ્રેન 5 એપ્રિલથી 28મી જૂન સુધી ચાલશે, જેમાં આ ટ્રેન બાંદ્રાથી દર શનિવારે બપોરે 12:55 નીકળી બીજા દિવસે રાત્રે 8:30 લખનઉ પહોંચશે. તેવી જ રીતે લખનઉથી દર સોમવારે મધરાત્રે 12:10 નીકળી બીજા દિવસે સવારે 7:35 બાંદ્રા પહોંચશે અને આ ટ્રેન બોરીવલી, બોઈસર, વાપી, સુરત, ભરૂચ, વડોદરા, દાહોદ, રતલામ જેવા સ્ટેશનો પર ઊભી રહેશે. જ્યારે બાંદ્રા ટર્મિનલ ઓખા સાપ્તાહિક ટ્રેન દર ગુરુવારે મધરાત્રે 12:15 બાંદ્રાથી નીકળી બીજા દિવસે રાત્રે 9:10 ઓખા પહોંચશે. તેવી જ રીતે મંગળવારે બપોરે 1:45 નીકળી બીજા દિવસે સવારે 9:20 બાંદ્રા પહોંચશે અને આ ટ્રેન 3 એપ્રિલથી 26મી જૂન સુધી દોડશે. બોરીવલી, વાપી, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ વગેરે સ્ટેશનો પર ટ્રેન ઊભી રહેશે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. ઓલપાડના એથાણ ગામે ટ્રેક્ટર પલટી ખાઈ જતા 2 ઈસમોના ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. ઓલપાડના એથાણ ગામે રહેતા દિવ્યેશ પટેલ મજૂર સાથે ટ્રેક્ટર પર પોતાના ખેતરમાં કામ અર્થે ગયા હતા, જ્યાંથી પરત ફરતી વેળાએ રસ્તામાં અચાનક ટ્રેક્ટર પલટી ખાઈ જતા બંને ઘટના સ્થળ પર જ પ્રાણ પંખેરું ઉડી ગયા હતા. ત્યારે બનાવ અંગે પોલીસને જાણ થતાં તાત્કાલિક પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી છે. ચિરાગ કંથારિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સાયણ. મોરબીના માળિયા મિયાણાના ખાંખેરછી ગામ પાસેથી ટ્રક સાથે ₹12.65 લાખની લૂંટ ચલાવવામાં આવી હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવા પામ્યો છે. મોરબીના ધાંગ્રધાના કુંભારવાડમાં રહેતો કમલેશ જાદવ પોતાના ટ્રકમાં 800 મણ રાયડો ભરીને કુવાડવા વેચવા માટે જતો હતો, ત્યારે તે મોરબી જિલ્લાના માણિયા તાલુકાના ખાખરેચી ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે હાઈવે પર રાત્રિના સમયે છત્રીનો વેશ ધારણ કરીને ઉભેલા પુરુષે તેને ટોર્ચ બતાવીને ઊભો રાખ્યો હતો અને કમલેશ ત્યાં ઊભો રહેતા પાછળથી બીજા 3 લોકો આવી ગયા હતા અને કમલેશને અવાવરૂ જગ્યાએ લઈ જઈ ત્યાં કોઈ ટ્રેફિક પીવડાવી તેની પાસેની રોકડ, ટ્રક અને ટ્રકમાં રાખેલ 800 મણ રાયડર સહિત ₹12,65,000ની મત્તાની લૂંટ કરી ભાગી છૂટ્યા હતા. જ્યારે સવારે ભાનમાં આવેલા કમલેશ લૂંટાયો હોવાનું ભાન થતાં તેણે તાત્કાલિક માણિયા પોલીસ મથકે જઈ લૂંટની ફરિયાદ નોંધાવી હતી. એટલે ટોટલ 800 મણ જેવી રાય ભરી અને કુવાડવા ખાતે જતો હતો અને અણિયાળી ટોળ નાકું પસાર થતાં ત્યાંથી લગભગ આશરે 5 કિલોમીટર દૂર રોડ ઉપર કોઈ એક સ્ત્રી અને પુરુષ, એટલે સ્ત્રી એટલે પુરુષના વેશમાં કોઈ બીજો પુરુષ, એને બેટરી કરીને રોકતા એ પોતે નીચે ઉતર્યો. એ દરમિયાન બીજા અન્ય 2 એના સાથીદારો આવી અને આ ટ્રક ચાલકને અવાવરૂ જગ્યાએ લઈ જઈ એનો શર્ટ ફાડી કેફી પ્રકારનું પ્રવાહી પીવડાવી બાંધી દઈ, જે આ ટ્રક જેની કિંમત 6 લાખ જેટલી અને 6,61,000 જેટલો કંઈક રાઈનો એમ લૂંટી લૂંટ ચલાવી અને નાસી ગયેલ. ત્યારે હાલ તો પોલીસે ફરિયાદ લઈ તાત્કાલિક આજુબાજુના યાર્ડોમાં આવો કોઈ માલ વેચવા આવે તો પોલીસને જાણ કરવા અને અન્ય પોલીસ મથકોને પણ ટ્રક અંગે તપાસ કરવા મેસેજ પાસ કર્યા હતા. રવિ મોટવાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, મોરબી. હળવદના મયુરનગરમાં રહેતો વિકલાંગ વિદ્યાર્થી હાલમાં બોર્ડની ધોરણ 12ની પરીક્ષા ઓક્સિજનના બાટલા સાથે આપી રહ્યો છે. મોરબી જિલ્લાના હળવદ તાલુકાના મયુરનગરમાં રહેતા ધીરુ ડાંગર ખેતીના વ્યવસાય કરે છે અને તેમના સંતાનમાં 2 દીકરા અને 2 દીકરી છે. તેમાંથી સૌથી નાનો દીકરો રાયમલ ડાંગર, જે જન્મથી જ વિકલાંગ છે અને અભ્યાસ પ્રત્યેનો તેનો લગાવ છે અને ડૉક્ટરના કહેવા મુજબ 85% વિકલાંગ હોવા છતાં અભ્યાસ કરે છે અને રાયમલ વિકલાંગ તો છે પણ લગભગ 11 માસ પહેલાં તેની તબિયત વધુ લથડી હતી, જેથી હાલ તે ઓક્સિજન પર રહે છે. તો પણ તે હાર માની નહીં રહ્યો અને કહેવત સાર્થક કરી બતાવી કે હિંમતે મરદા તો મદદે ખુદા. તો ઓક્સિજન પર હોવા છતાં હાલમાં ચાલી રહેલી HSC બોર્ડની પરીક્ષા મહર્ષિ સ્કૂલમાં આપી રહ્યો છે. તેના માટે પરિવારો પણ પૂરતો સહયોગ આપી રહ્યો છે અને તે પરીક્ષા આપી શકે તે માટે અલગ પરીક્ષા ખંડ પર અને રાઇટર પણ શિક્ષણ વિભાગ દ્વારા અપાયો છે. હું છેલ્લા 11 મહિના દિવસથી ઓક્સિજન પર છું અને મને બધા પ્રત્યે લાગણી આપીને મને અત્યારે મહેનત કરાવીને અને મારી જાતને હું કંઈ કરી શકું એટલા માટે એક્ઝામ આપી રહ્યો છું. મને એકવાર એવો અનુભવ થયો કે વિકલાંગ શું કરી શકે, મને કોઈ કહ્યું કે તું શું કરી શક,
એટલે હું તમને કહેવા માટે કે વિકલાંગ શું કરી શકે એટલા માટે હું એક્ઝામ આપી રહ્યો છું. એવા લોકોને હું સંદેશો આપીશ કે સર્વગુણ સંપન્ન હોય તેના કરતામાં વધુ કરો અને તેને પાછળ રાખી દો. એમાં જે નાનો બાબો છે રાયમલ ડાંગર, એ જન્મજાત વિકલાંગ છે, એટલે મોટા બાબાએ અભ્યાસ કર્યા બે બાબાએ ને એક બેબીએ, તો નાનાને શોખ હતો મારે કે ભણવું છે, તો મેં એને ભણાવ્યો. 10 પાસ કર્યા પછી મેં એને ના પાડી કે તારે 85% ખોટ છે તો તારે આગળ ભણીને શું કરવું છે, તો પોતે નિરાશ થઈ ગયો. નિરાશ થઈ અને કહેવા લાગ્યો કે ના બાપુ, મોટા ભાઈ બહેનને ભણાવ્યો તો મને કેમ નહીં, અને મારે હું વિકલાંગ છું છતાંય મારે બીજા વિકલાંગોને અથવા તો બીજા વિદ્યાર્થીઓને મારે બતાવવું છે કે વિકલાંગ માણસ શું કરી શકે, એના માટે થઈ અને મારે ભણવું છે. તો અત્યારે ત્યાર પછી 10માની પરીક્ષા આપ્યા પછી બીમાર પડી ગયો અને છેલ્લા 11 મહિના થયા પોતે ઓક્સિજન ઉપર છે. એટલે અત્યારે હળવદ મહર્ષિ વિદ્યાલય, રાણકપુર રોડ પર મહર્ષિ વિદ્યાલય, એનો નંબર આવ્યો છે અને અહીંયા ઓક્સિજનના બાટલા સાથે 12મા ધોરણની પરીક્ષા આપી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં પણ પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થી રાયમલનો પરીક્ષા આપવાનો ઉદ્દેશ એ જ છે કે વિકલાંગ લોકો કોઈથી કમ હોતા નથી અને તે પણ સારી રીતે બધા કામો કરી શકે છે. ત્યારે રાયમલનો ભવિષ્યમાં બિઝનેસમેન બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. રવિ મોટવાણીનો રિપોર્ટ, S9 News, મોરબી. મોરબીમાં વિદ્યા ભારતી અખિલ ભારતીય ગુજરાત પ્રદેશ સંલગ્ન વિધાઉ શિક્ષણ અને સેવા પ્રતિષ્ઠાન સંચાલિત સરસ્વતી શિશુ મંદિર માધ્યમિક વિદ્યા મંદિરના માધ્યમિક ભવનના નિર્માણ માટેનું ખાતમુહૂર્ત કરાયું હતું. મોરબીમાં વિદ્યા ભારતી અખિલ ભારતીય ગુજરાત પ્રદેશ સંલગ્ન વિધાઉ શિક્ષણ અને સેવા પ્રતિષ્ઠાન સંચાલિત સરસ્વતી શિશુ મંદિર માધ્યમિક વિદ્યા મંદિર દ્વારા 1990માં શિશુ મંદિર નર્સરીથી ધોરણ 7 સુધી એક નવી દિશા આપતી શાળાની શરૂઆત થઈ હતી. શરૂઆતમાં માત્ર 20 વિદ્યાર્થીઓથી થઈ હતી. આજે શિશુ મંદિર વટવૃક્ષ બની ગયું છે. વિદ્યાલયોમાં બાળકોને સમગ્ર વિકાસ થાય તેવા અભ્યાસક્રમ શીખવવામાં આવે છે અને ભાર વગરના ભણતર શિક્ષણમાં ભારતીયતા આ સમગ્ર વિકાસ અભ્યાસક્રમનું હેતુ છે અને તેનો કાયદો સમાજના વધુ લોકો સુધી પહોંચાડવાના હેતુથી દ્રષ્ટિ તથા વ્યવસ્થાપક મંડળે માધ્યમિક ભવનના નવનિર્માણ માટે સક્તસર નાળા મુકામે 3 વીઘા જમીનમાં શૈક્ષણિક ભવન માટે દાન મેળવેલી છે અને આ જમીન પર સરસ્વતી વિદ્યા મંદિર સંકુલ ભવ્ય ભવન નિર્માણ માટે આજે સવારે ખાતમુહૂર્ત કરાયું હતું અને ખાતમુહૂર્ત જમીનના રશ્મિકાંત ધીરજલાલ દેસીના હસ્તે કરાયું હતું. માધ્યમિક વિદ્યા મંદિરનું ખાતમુહૂર્તનો વિધિ છે. દાતાને મળેલી એક આ જમીન ઉપર 3 વીઘાની જમીન છે, તેની અંદર 3 માળનું એક ભવન બનાવવામાં આવશે. તે 51,000 સ્ક્વેર ફૂટની અંદર હશે અને અહીં પ્રાથમિકથી ઉચ્ચતર માધ્યમિક સુધી બાળકો અભ્યાસ લઈ શકે, અભ્યાસ સાથે જુદી જુદી પ્રવૃત્તિઓ કરી શકશે તેની વ્યવસ્થા કરવામાં આવશે. નવા બસ સ્ટેન્ડની સામે એક સરસ્વતી શિશુ મંદિર ચાલે છે, જ્યાં અંદાજે 600 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. વધારે જગ્યાની સકળાશને કારણે એક નવા ભવનનું આયોજન કરવામાં આવેલું છે, જેનું આજે ખાતમુહૂર્તની વિધિ કરવામાં આવેલી છે. અંદાજે 3 માળ એટલે 51,000 સ્ક્વેર ફૂટની અંદર 5 કરોડના ખર્ચે આ ભવન તૈયાર થશે અને અંદાજે 1.5 વર્ષની અંદર આ કામ પૂર્ણ થઈ જશે. કાર્યક્રમમાં પ્રવીણ મરિયાર, મુખ્ય વક્તા ડોક્ટર મેહુલ શાહ, જ્યારે આશીર્વચન પ્રભુદાસ ચરણજીએ આપ્યા હતા, જ્યારે અન્ય મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. રવિ મોટવાણીનો રિપોર્ટ, S9 News, મોરબી. ફૈઝાને હજરત અકબર શહીદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રુસ્તમપુરા પોલીસ ચોકી પાસે એક રક્તદાન શિબિરનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી રક્તદાન એ જ મહાદાન કહેવતને સાર્થક બનાવી હતી. રુસ્તમપુરા પોલીસ ચોકી પાસે રાખવામાં આવેલ આ રક્તદાન કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ACP એન કરજનિયા, DYSP ટ્રાફિક ACP MJ પઠાણ, સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ વાઢેલ અને નર્સિંગ એસોસિએશનના પ્રમુખ કડીવાલાએ હાજરી આપી હતી, જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આજ બ્લડ કેમ્પ રખા ગયા હે, સબ ગ્રુપ બનાયા હમ લોગોં ને એક ફૈઝાન હઝરત અકબર શહીદ જિસકે નામ સે હમ લોગ સોચ રહે કે ભાઈ કિસી ભી તરીકે સે ગરીબો કી મદદ હો સકે, કોઈ ભી કહીં ભી પરેશાન હો તો ઉસકા હમ પહોંચા સકે, ઇસ વજહ સે હમ લોગ ને ગ્રુપ બનાયા, કોશિશ કરે કે અચ્છે સે અચ્છા કામ કરે. હઝરત ફૈઝાન અકબર શહીદ યે અભી ચાલુ કિયા હે. આસારામ પૂર્વ સાધક તથા સાક્ષીઓને મદદ કરતા પર એસિડ એટેક કરવા પ્રકરણમાં વધુ બેને ઉમરા પોલીસે ઝડપી પાડ્યા હતા. આસારામ અને નારાયણ સાંઈના બળાત્કાર કેસમાં સાક્ષીઓને મદદરૂપ થનાર આસારામના પૂર્વ સાધક દિનેશ ભાવચંદાની પણ સપ્તાહ પહેલા એસિડથી 2 હુમલાખોરોએ હુમલો કર્યો હતો, જેમાં અગાઉ પણ 5 હુમલાખોરો ઝડપાયા છે. ત્યારે આ હુમલા પ્રકરણમાં વધુ એક સાધકને અને હુમલાખોરને મદદ કરનાર સારોલી ગામના આસારામના નિકટના સાધક રાકેશ પટેલની ઉમરા પોલીસે ધરપકડ કરી હતી.
જ્યારે તેને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેના 25મી સુધીના રિમાન્ડ આપ્યા હતા. જ્યારે સારોલી ગામના રાકેશ પટેલને આસારામના જહાંગીરપુરા આશ્રમ ખાતે સેવા કરે છે અને આસારામનો નિકટનો સાધક હોવાની પણ વાત બહાર આવી છે. જ્યારે હુમલાખોરોએ તેની પેશન મોટરસાયકલનો પણ ઉપયોગ કર્યો હતો. એટલું જ નહીં, પરંતુ સાધક રાકેશ પટેલે બે હુમલાખોરોને તો પોતાના ઘરે આશરો પણ આપ્યો હતો અને રાકેશ પટેલ હુમલાખોરોની તમામ હકીકતો જાણતો હતો અને તેઓને મદદરૂપ પણ થતો હતો. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. આવકવેરા વિભાગે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન આંકડો પાર પાડવા ઉદ્યોગપતિઓને નિશાન બનાવ્યા છે, ત્યારે વરાછાના બે બિલ્ડરો જૂથોને ત્યાં પડેલા દરોડામાં આવકવેરા વિભાગે રૂપિયા 9.5 કરોડનું કાળું નાણું ઝડપી પાડ્યું હતું. આવકવેરા વિભાગની રેન્જ 9 દ્વારા વરાછાના રામદેવ ડેવલપર તથા સિવિલ કોન્ટ્રાક્ટર નેટવર્ક કન્સ્ટ્રક્શનની નામની પેઢીમાં તપાસ હાથ ધરી હતી. રામદેવ ડેવલપર દ્વારા વરાછા, કાપોદરા ઉપરાંત ખટોદરા વિસ્તારમાં પ્રોજેક્ટો મુકાયા છે, જેના આધારે આવકવેરા વિભાગે સર્વે કર્યો હતો અને આવકવેરા વિભાગે બિલ્ડર અને સિવિલ કોન્ટ્રાક્ટરને ત્યાં તળિયા ઝાટક તપાસ કરી હતી, જેમાં રામદેવ ડેવલપર દ્વારા 7 કરોડ અને નેટવર્ક કન્સ્ટ્રક્શન દ્વારા 2.4 કરોડના કાળા નાણાંની કબૂલાત કરાઈ હતી. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. મોદી અને રાજ ઠાકરેની દોસ્તીના ફોટા સાથે ઉત્તર ભારતીયોની જાગૃતિના નામે યુવક કોંગ્રેસના હોદ્દેદાર દ્વારા સુરતમાં લગાડાયેલા પોસ્ટરોને દૂર કરવાની સાથે આ મામલામાં ચૂંટણી તંત્ર દ્વારા તપાસ સોંપવામાં આવી છે. જાગે યુપી જાગે બિહારના નામની નવસારી લોકસભા યુવક કોંગ્રેસના ઉપપ્રમુખ અનુપ રાજપૂત દ્વારા પાંડેસરા દક્ષેશ્વર મહાદેવ મંદિરની દિવાલ પાસે લગાડાયેલા પોસ્ટરને કારણે રાજકીય માહોલ ગરમાયો હતો. યુપીવાસીઓને અન્યાય થઈ રહ્યો છે અને મહારાષ્ટ્રમાં અન્યાય કરનાર રાજ ઠાકરે સાથે મોદી દોસ્તી રાખી રહ્યા છે તેવા સંદર્ભ રજૂ કરીને ઉત્તર ભારતીયોને જાગવા માટે ઉક્ત પોસ્ટરોમાં આહવાન કરાયું હતું. ત્યારે આ મામલે ભાજપે ચૂંટણી પંચને તપાસ કરી કડક પગલાં લેવાની માંગણી કરી હતી, જેથી ચૂંટણી તંત્ર દ્વારા આચારસંહિતાના અમલના નોડલ ઓફિસર પોસ્ટર દૂર કરાવી આ મામલે ઉધના વિધાનસભાના વિસ્તારના રોટિંગ ઓફિસરને તપાસ સોંપી છે અને આ તપાસનો રિપોર્ટ હજુ સુધી આવ્યો નથી. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. મહિલાને રહેવા માટે મકાન આપવાનું કહી ડુમ્મસના સુલતાનાબાદ ખાતે આવેલ બાપુજીની વાડીના બંગલામાં લઈ જઈ ત્યાં મારી નાખવાની ધમકી આપી બળાત્કાર ગુજારાયો હોવાની ફરિયાદ ડુમ્મસ પોલીસ મથકમાં નોંધાવા પામી છે. આજથી 5 વર્ષ અગાઉ સાંજના સમયે સુરતના કોટ વિસ્તારમાં રહેતી મહિલાને રહેવા માટે મકાન આપવાના બહાને વાડી ફળિયા ખાતે રહેતો પ્રમોદ જરીવાલા તેના ડુમ્મસ સુલતાનાબાદ ખાતે આવેલ બાપુજીની વાડીના બંગલા ખાતે લઈ ગયો હતો. ત્યારે તેની સાથે લાલ દરવાજા ગુંદીશેરી ખાતે રહેતો પ્રિતેશ શાહ પણ હતો અને બંગલામાં લઈ જઈ ત્યાં મહિલાને મારી નાખવાની ધમકી આપી પ્રમોદ જરીવાલાએ બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો અને ત્યારબાદ પણ મહિલાને ધમકી આપી બળાત્કાર ગુજાર્યો હતો. જો કે આખરે 5 વર્ષ બાદ મહિલાએ ફરિયાદ નોંધાવતા ડુમ્મસ પોલીસે હાલ તો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. પર્વત પાટિયા સ્થિત સ્વપ્ન સૃષ્ટિ કોમ્પ્લેક્સમાં આવેલી દુકાનને અજાણ્યા તસ્કરોએ નિશાનો બનાવીને દુકાનની અંદર મૂકેલા રૂપિયા 79,000ના માલ સામાન પર હાથફેરો કરી ફરાર થઈ ગયા હતા. પર્વત પાટિયા સ્થિત સ્કાયવ્યૂ એપાર્ટમેન્ટમાં રહેતા બ્રિજેશ સપારિયા પર્વત પાટિયા પાસે આવેલ સ્વપ્ન સૃષ્ટિ કોમ્પ્લેક્સમાં દુકાન ધરાવે છે, જેને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવીને અંદર પ્રવેશ્યા હતા અને દુકાનના કાઉન્ટરમાં મૂકેલ રોકડા રૂપિયા 44,000 તેમજ લેપટોપ મળી કુલ્લે રૂપિયા 79,000ની મત્તા પર હાથફેરો કરી ફરાર થઈ ગયા હતા. ત્યારે બનાવ અંગે બ્રિજેશ સપારિયાએ પૂણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પૂણા પોલીસે હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. શહેરમાં દિન પ્રતિદિન તસ્કરોનો તરખાટ વધી રહ્યો છે અને પોલીસ પણ આવા તસ્કરોને ડામવા માટે પાંગળી સાબિત થઈ રહી હોય તેવું રોજ બની રહેલા ચોરીના બનાવ પરથી લાગી રહ્યું છે. ત્યારે આંજણા જય નારાયણ એસ્ટેટ પાસે ગ્રે કાપડના ગોડાઉનમાં અજાણ્યા ચોર ઈસમોએ પ્રવેશ કરીને અંદર મૂકેલા રૂપિયા 2 લાખની કિંમતના જેકાળ કાપડનો જથ્થો લઈને ફરાર થઈ ગયા હોવાનો બનાવ સલાબતપુરા પોલીસ મથકના ચોપડે નોંધાયો છે. અઠવા લાઇન્સ સ્થિત અંજન સલાકા એપાર્ટમેન્ટમાં રહેતા સામસા આંજણા જયનારાયણ એસ્ટેટમાં ગ્રે કાપડનું ગોડાઉન ધરાવે છે, જેમાં રાતના સમયે અજાણ્યા ચોરી સમયે સડનનું તાળું કોઈ સાધન વડે તોડી અંદર પ્રવેશ્યા હતા અને ગોડાઉનની અંદર મૂકેલ રૂપિયા 2 લાખની મત્તાનો ગ્રે કાપડનો માલ સામાન લઈને ફરાર થઈ ગયા હતા. ત્યારે બનાવ અંગે સામસાને જાણ થતાં તેમણે તરત જ સલાબતપુરા પોલીસ મથકમાં જઈ ફરિયાદ નોંધાવી હતી, તેથી પોલીસે અજાણ્યા ચોરી સમૂહ વિરુદ્ધ ફરિયાદ લઈ તેઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. કતારગામ રણછોડ ખુલ્લા મકાનમાં અજાણ્યા તસ્કરોએ હાથ ફેરો કરી ટેબલ પર મૂકેલા રોકડ તેમજ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 40,500 પર કરતબ અજમાવી ફરાર થઈ ગયા હતા. કતારગામ કંતારેશ્વર મહાદેવ મંદિર પાસે રહેતા જીતેન્દ્ર ઢોડિયાવાલાના ખુલ્લા મકાનનો લાભ અજાણ્યા ચોરી સમયે ઉઠાવી ટેબલ પર મૂકેલ સેમસંગ કંપનીનો મોબાઈલ ફોન તથા રોકડા રૂપિયા મળી 40,500ની મત્તા પર હાથફેરો કરી રફુચક્કર થઈ ગયા હતા. જ્યારે બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાતા કતારગામ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.
ખટોદરા પોલીસે સોશિયલ સર્કલ પાસેથી બાતમીના આધારે ચોરીની મોટરસાઇકલ સાથે બે રીડા વાહન ચોરોને ઝડપી પાડ્યા હતા. ખટોદરા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસે સોશિયલ સર્કલ પાસેથી હીરો હોન્ડા પેશન મોટરસાઇકલ લઈ પસાર થતા કલ્પેશ રાજપૂત અને સોમદત્ત ત્રિપાઠીને આતર્યા હતા અને તેઓની પૂછપરછ કરતા બંને રીઢાઓએ મોટરસાઇકલ ચોરીની હોવાની કબૂલાત કરી હતી, જેથી પોલીસે તેઓની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બાતમીના આધારે રીઢા ચોરને ઝડપી પાડી રાંદેર પોલીસ મથકમાં નોંધાયેલા વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે રીઢા ચોર રાજેશ પરાતને ઝડપી પાડ્યો હતો અને પોલીસે તેની ઝડપી લેતા તેની પાસેના થેલામાંથી બે મેકવિલ ટાયર મળી આવ્યા હતા. જે અંગે પોલીસે રીઢાની પૂછપરછ કરતા તેણે રાંદેર પોલીસ મથકની હદમાંથી બે મહિના અગાઉ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી, જેથી ક્રાઇમ બ્રાન્ચ પોલીસે રીઢાનો કબજો રાંદેર પોલીસને સોંપતા વધુ તપાસ રાંદેર પોલીસે હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. ક્રાઇમ બ્રાન્ચ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ભેસ્તાન આવાસમાંથી રીઢા ચોરને ઝડપી પાડી મહારાષ્ટ્રના નંદુરબાર રેલવે સ્ટેશનમાં નોંધાયેલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ભેસ્તાન આવાસમાંથી રીઢા ચોર સલીમ શાહ ફકીરને ઝડપી પાડ્યો હતો અને પોલીસે તેની પૂછપરછ કરતા રીઢાએ બે મહિના અગાઉ મહારાષ્ટ્રના નંદુરબાર રેલવે સ્ટેશન પર મુસાફરના ખિસ્સા હળવા કર્યા હોવાની કબૂલાત કરી હતી, જેથી ક્રાઇમ બ્રાન્ચ પોલીસે રીઢાની અટક કરી તેનો કબજો મહારાષ્ટ્રની નંદુરબાર રેલવે પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. સમાચાર સમાપ્ત કરતા પહેલા ફરી એક નજર મુખ્ય સમાચારો પર. શહીદ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવની યાદમાં શહીદ દિવસે ભાજપે મશાલ રેલી યોજી. વલસાડ LCB પાર્ટીમાંથી વિદેશી દારૂ ઝડપ્યો, જોકે LCB પોલીસની કામગીરી શંકાના ઘેરામાં. જૂનાગઢ બેઠક પર ભાજપે યુવા ઉમેદવાર રાજેશ ચુડાસમાને મેદાને ઉતાર્યા. રાજકોટના પેલેસ રોડ પર નિર્માણાધીન મકાનનું સ્લેબ પડતા 8 મજૂરો ઘવાયા. અને સાસણગીરની સૌંદર્યતા જોઈ ક્રિકેટના ભગવાન સચિન સહિત પરિવાર ખુશખુશાલ થયો. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો S9 ન્યૂઝ. નમસ્કાર.